અંગદાનના શહેર તરીકે ઉપમા મેળવનારા સુરતમાંથી વર્ષ 2023ની શરૂઆતમાં જ અંગદાન થયું છે। લેઉવા પટેલ સમાજના વિપુલભાઈ લાભુભાઈ ભીકડિયાના પરિવારે બ્રેઇનડેડ વિપુલભાઈના લીવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓના નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે। જેથી ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે। કોઝવે રોડ સિંગરપોર ગામ રહેતા અને કતાર ગામમાં એમ્બ્રોઇડરીનું યુનિટ ધરાવતા વિપુલભાઈને 22 ડિસેમ્બરના રોજ માથામાં દુખાવો અને ઉલટી થતા તેમને કતાર ગામમાં આવેલ અનુભવ હોસ્પિટલમાં દાખલ કર્યા। બે દિવસની સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો જણાતા તેમને 24 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। ઘરે આવ્યા બાદ થોડા કલાક પછી તેમને ખેંચ આવતા તેમને ફરી અનુભવ હોસ્પિટલમાં દાખલ કર્યા। ત્યારબાદ વધુ સારવાર માટે તેમને તારીખ 25 ડિસેમ્બરના રોજ વિનસ હોસ્પિટલમાં ડોક્ટર રાકેશ કળથિયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા। નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજની નસોમાં લોહીનો ફુગો થઈ જવાને કારણે મગજની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું। ન્યુરોસર્જન ડોક્ટર મેહુલ બાલધા અને ડોક્ટર જતીન માવાણીએ ક્લિપિંગ કરી મગજની ફાટી ગયેલી નસ બંધ કરી ત્યારબાદ ફરી સીટી સ્કેન ધરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું। ન્યુરોસર્જન ડોક્ટર મેહુલ બાલધાએ 1 જાન્યુઆરીના રોજ ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગથ્થો અને સોજો દૂર કર્યો હતો। તારીખ 5 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડોક્ટર મેહુલ બાલધા, ફિઝિશિયન ડોક્ટર રાકેશ કળિથિયા, ઇન્ટેસ્ટિવિસ્ટ ડોક્ટર પ્રેક્ષા જૈન, ડોક્ટર આકાશ બારોડ, મેડિકલ ઓફિસર ડોક્ટર પાયલ પાટીલે વિપુલભાઈને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા। ઇન્ટેન્સિટિવિટીસ્ટ ડોક્ટર પ્રેક્ષા ગોયલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડવેલાનો ટેલિફોન સંપર્ક કરી વિપુલભાઈના બ્રેન્ડેડ અંગેની જાણકારી આપી હતી। ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિપુલભાઈની પત્ની આશાબેન, ભાવેશભાઈ બનેવી દિલીપભાઈ અને વિજયભાઈ સાળા, વિપુલભાઈ અને જિગ્નેશભાઈ પુત્ર ધાર્મિક અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેમની પ્રક્રિયા સમજાવી હતી। પરિવારના તરફથી અંગદાનની સંમતિ મળતા એસઓટીટીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો। એસઓટીટીઓ દ્વારા હૃદયની મુંબઈની જશલોક હોસ્પિટલને ફેફસા, ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલને લીવર અને અમદાવાદની આઈકેડીઆરસીને ફાળવવામાં આવ્યા હતા। ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાને સ્વીકાર્યું હતું।